પાટડી તાલુકામાં પણ આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા સાથે આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા। પાટડી તાલુકામાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો ઘણા સમયથી વિવિધ માંગણીઓને લઈને તંત્રમાં રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં ન આવતા તાલુકાની તમામ આંગણવાડી કચેરીઓ બંધ રાખીને બંધમાં જોડાઈ હતી। ત્યારે આ મામલે પાટડીની આંગણવાડી કર્મચારીઓએ સીડીપીઓ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેઓએ માગણી કરી હતી કે સરકારી નોકરીને લઘુત્તમ વેતન આપવું, અગાઉ આપેલા મોબાઈલ ફોન ચાલતા ન હોય નવા ફોન આપવા, તેમજ તમામ રાજ્યોની જેમ નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષની કરવી, આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગ્રેજ્યુઇટીની રકમ તાકીદે ચૂકવી આપવી, તેમજ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ લાગુ કરવા, ઉપરાંત આંગણવાડી કેન્દ્ર સિવાયની વધારાની કામગીરી સોંપવી નહીં, તેમજ પગાર, બિલો, મકાન ભાડું સમયસર ચૂકવી આપવાની માંગ કરવામાં આવી હતી। તેમ છતાં જો આગામી દિવસોમાં માગણી સંતોષવામાં નહીં આવે તો તાલુકાની તમામ આંગણવાડીઓ બંધ રાખીને કાર્યકરો અને હેલ્પરો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। રસીલાબેન બોલું છું। આ એરિયામાં 16 વર્ષથી આ નોકરી કરું છું, પણ ઘરની આંગણવાડી બનાવી દેતા નથી। 16 વર્ષમાં 32 વાર મેં ઓફિસમાં ઠરાવ આપ્યો છે, પણ એક પણ આંગણવાડી બનાવી દેતા નથી, અને ભારે આંગણવાડી એરિયામાં મળતી નહીં, મળે તો ડબલ ભાડા ઘરના ચૂકવીએ છીએ, છતાંય કોઈ અહીંયા સાંભળતું નહીં। ICDSમાં રજૂઆત કરવા છતાંય કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી, અને એ સિવાય એરિયામાં આવીને સુપરવાઇઝરો એવા દબડાવે છે અમને, એરિયાવાળાને ભેગા કરીને ખૂબ જ ત્રાસ આપે, એરિયાવાળા સામે અમારી ઇજ્જત શું રહે, અને MMYના સ્ટોકમાં તો એટલી માથાકૂટો ઊભી કરી છે કે વાત જવા દો, તમે અડધો સ્ટોક આપે અડધાને જ આપવાનું કે, અને બીજા બધા એવો વાત કરે છે કે અડધાને આપો છો ને અમને કેમ નહીં, તો બીજી સગર્ભા બીજા બાળકની માતાને। હું દશાણા તાલુકા આંગણવાડી વર્કર હેલ્પર યુનિયનના સંગઠનના પ્રમુખ તરીકે હું સતીશભાઈ ચંદ્રાણા। આ બહેનોની ઘણી માંગણીઓ છે એટલે આજે હડતાલ પાડી અને બહેનોને પ્રશ્નો માટે અહીંયા આવ્યા છીએ। ત્યારે માનદ વેતનમાં વધારો કરવામાં આવે, લઘુત્તમ વેતન ધારો લાગુ કરવામાં આવે, તેમજ ઘણા એવા પ્રશ્નો છે કે જે MMY યોજનાની અંદર ભાડું ચૂકવવામાં આવતું નથી રેસિંગના જથ્થાનું, તેમજ મોબાઈલની મોબાઈલ સારા ના હોય, કામગીરીમાં ઓફલાઈન અને ઓનલાઈન બે કામગીરી કરવી પડતી હોય, મોબાઈલ બદલી દેવામાં આવે, અને તાલુકા લેવલના ઘણા એવા પ્રશ્નો છે કે જ્યાં અમે લેખિતમાં રજૂ હતો, જેનો પ્રશ્ન સ્થાનિક અધિકારીના પ્રશ્નો છે, પણ સ્થાનિક અધિકારી ધ્યાન આપતા નથી, વારંવાર ગેસના બિલો, મકાનના ભાડાની, લોકલ જરૂરિયાતોની બાબતમાં પણ અમે કહીએ છીએ તો અમને ચૂકવવામાં પૈસા વર્કર બહેનોને ચૂકવવામાં આવતા નથી, અને હેલ્પર બહેનોનું પણ શોષણ કરવામાં આવે છે, જેથી અમે આજે હડતાલ પાડી અને ચીમકી આપીએ છીએ કે જો અમારા પ્રશ્ન નિરાકરણ 10 દિવસની અંદર ના આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરીએ અને આ તાલુકાની અંદર તાલુકાના લોકલ પ્રશ્નોમાં પણ હડતાલ ઉપર બેસી જઈશું, અને સરકારશ્રીને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આખા ગુજરાતની અંદર લાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે। હું પાટી ઘટક CDPO 1 અંસાબેનજી પીઠવા જણાવું છું કે આજરોજ જે બહેનો આવેલી છે કે એમની માંગણી છે કે અમારા જે ગેસના બિલો છે, તેમજ મકાન ભાડું અને પ્લસ MMYનું, તો જે ગેસના બિલો છે એ અમે ઓલરેડી અત્યારે તાલુકા પંચાયતમાં સાઇનમાં મોકલી દીધા છે, મકાન ભાડું પણ મોકલાવી દીધું છે, તેમજ એમના જે અત્યાર સુધીના જે ગરમ નાસ્તાના બિલો છે એ પણ અમે તાલુકામાં આપી દીધા છે, અને તેમજ અત્યારે જે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે જે અમે સરકારશ્રીને ચોક્કસ ટૂંક સમયમાં પહોંચાડી દેશું।